કેટલીક દવાઓ ખાવાની. અરે મને ખબર છે યોગેશભાઈ, હું પણ કંટાળી છું. મને ખબર છે કે તમે બી કંટાળી ગયા. થાકી ગયો છું દવા ખાય ખાયને. મને ખબર છે યોગેશભાઈ, રોજ 10-10 દવાઓ ખાવાની સવારે સાંજે બપોરે. પણ યોગેશભાઈ આપણી હિંમત નહીં હારી તો થતું નથી. કઈ નહીં, તો બી આપણે હિંમત નહીં હારશું. ભલે આપણે કેટલા બી થાકી ગયા છે, પણ આપણે હિંમત કઈ નહીં. આપી દે હવે દવા, બીજો કોઈ રસ્તો તો છે નહીં. લેવી જ પડશે હવે તમારે, અને છેલ્લે સુધી આપણે લડશું જ. અરે કેમ છો રોકેશભાઈ? આવો આવો ધ્રુવીભાઈ. અરે જો ને ભાઈ, કેટલી ખાંસી આવે છે, કેટલી દવાઓ ખાવ છું સવાર સાંજ બપોર, પણ કઈ સારું જ નથી થતું. અરે આવી તકલીફ તો આપણા પેલા મિત્ર છે ને વિશાલભાઈ, એમને પણ સેમ તકલીફ હતી. એવું છે? હા, એમણે છે ને, આપણે અહીંયા પાયોનિયર કોલેજ છે તમને ખ્યાલ છે, પેલા પેટ્રોલ પંપ ની બાજુમાં પેલું મોટો ગેટ છે, એ પાયોનિયર હોસ્પિટલ તો એ પાયોનિયર હોસ્પિટલ ની અંદર ગમે એવા રોગો હોય એમની ટ્રીટમેન્ટ થાય છે, અને એ રોગો ને જડમૂળ માંથી કાઢી નાખે એવી દવા ત્યાંથી આવે છે. બહુ ખર્ચો થતો હશે ને? ના ના, કઈ ખર્ચો નહીં, રાહત દરે દવાઓ મળે છે. ત્યાં તમે જે આ રિપોર્ટ કરાવ્યા આટલા મોંઘા મોંઘા, એ રિપોર્ટ પણ ત્યાં સસ્તા દરે થઈ જાય છે. અને મેઈન વસ્તુ તો એ કે જો તમને ત્યાં એડમિટ કરવાના હોય તો એક દિવસના 200 રૂપિયા. બસ બસ, એટલું સસ્તું. હા, કઈ નહીં. એમ બી અમને, ધ્રુવીભાઈ, એમ બી અમને પૈસાનો તો કોઈ ટેન્શન હતો જ નહીં. અમે તો એમના માટે કઈ બી કેટલા બી લગાવી શકીએ, અમે બી ખર્ચાઈ ગયા છે. પણ એનું તો કોઈ ટેન્શન, ખાલી ફરક પડવો જોઈએ. અમને કશી ઉમેદની કિરણો જ નથી દેખાતી. એ વિશાલભાઈ ને તો એકદમ સારું થઈ ગયું ને, અત્યારે દોડતા થઈ ગયા. અરે વાહ, તો આપણે બી જઈશું છે. એક કામ કરીએ, એમાં આવું છે ધ્રુવીરભાઈ કે છે ને, અમને 5 વખત એમને દવાખાને બતાવવાનું હતું, 4 વખત તમે બતાવી દીધું છે, પણ તો બી આટલું બી સેજે ફેર નથી પડતો. તો એક કામ કરીએ, આ એક છેલ્લો બાટલો પતી જાય એમનો, પછી આપણે જઈએ દવાખાને. તમે બી આવશો સાથે? હા, હું આવીશ તમારી સાથે, કોઈ વાંધો નહીં. તો કેટલા વાગે સુધી ખુલ્લી રહી છે હોસ્પિટલ? સવારે 9 વાગ્યા થી લઈને સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લું હોય દવાખાનું. હા, તો આપણે 4 વાગે જઈશું. સારું ધ્રુવીભાઈ, તમે 4 વાગે આવશો. શું થયું છે તમને? 2 દિવસ થી ખાંસી આવે છે અને શ્વાસ લેવામાં થોડી તકલીફ થાય છે. આના સિવાય બીજો કોઈ તકલીફ? ભૂખ ઓછી લાગે છે અને તરસ પણ નથી લાગતી. રિપોર્ટ કે ફાઇન્ડિંગ કરાવડેલું છે? એવું લાગી રહ્યું છે કે તમને જે તમારી શ્વાસનળી હોય ને એના ઉપર સોજો છે અને ફેફસામાં પાણી ભરાઈ ગયું છે. આની 100% હું ટ્રીટમેન્ટ તો કરી શકું છું, પણ થોડોક ટાઈમ લાગશે, કે 1-2 મહિના તમને દેવા પડશે. સારું, 1-2 મહિના લાગશે તો ચાલશે. અને હમણાં તો કોઈ નવા રિપોર્ટ કરાવવાની જરૂર નથી. અગર જો જરૂર થશે તો આપણા અહીંયા હોસ્પિટલમાં સસ્તા દરે રિપોર્ટ થઈ રહ્યા છે, અને જો અગર એમને દાખલ કરવાની જરૂર પડી તો 1 દિવસના માત્ર 200 રૂપિયા જ છે દાખલ કરવાના. હમણાં તો એવું કઈ નથી, છતાંય હું એમને પેલા તપાસી લઉં. ઊંડો શ્વાસ લો. તેમના પાસે બતાવી, એમણે 3 દિવસની દવા આપીને કીધું કઈ નથી, ખાલી જરા ખરકું ફીવર આવ્યું છે. આગલા દિવસે તો મેડમ આખી રાત એમને એવી ખાંસી ચાલી છે કે તમે ત્યાં બેસો તો તમને બી એમ દયા આવી જાય, કે બાજુના રૂમ સુધી એમની ખાંસીઓ સંભળાય, એટલી બધી ખાંસી થતી હતી કે એમને દયા આવી. પછી તો મેડમ આ સિલસિલો પત્તો નથી. અને આ તમને ભૂખ બરોબર લાગે છે? ના, ઓછી લાગે છે. પાણી ની તરસ કેવી લાગે છે? પેલા કરતા ઘટી ગઈ છે. ઘટી ગઈ છે. પછી આમ તમને એકાંતરે ગરમી વધારે લાગે કે ઠંડી? ઠંડી મને વધારે લાગે. અચ્છા, અને પરસેવો કે કેવું વળે છે? કપાળ પર પરસેવો વધારે થાય. ખાવાનામાં તમે શું ખાઈ શકો છો? લાઈક તીખું, ગળ્યું, ખાટું, કડવું? તીખું વધારે ભાવે. તીખું વધારે ભાવે. સારું, તમને ખબર છે હોમિયોપેથિક દવા કેવી રીતે લેવામાં આવે છે? ના. સારું, તો હું તમને દવા લખી આપું છું, ત્યાં તમને બારીમાં જશો ને તો ત્યાં તમને અંદર સમજાવશે કે દવા કેવી રીતે લેવાની છે.
પછી તમે ફરી એકવાર મારા પાસે આવો, હું ફરી એકવાર તમને સમજાવીશ કે કેવી રીતે લેવાની છે અને શું ચરી પાડવાની છે કે શું નથી પાડવાની. અને પહેલા તમે દવા લઈને આવો. લો આ તમારું કેસ છે. આ દવા લેવાની કીધી છે ડોક્ટર મેડમ. આ બાજુ આવી જજો. હા આવી ગઈ. આમાંથી તમારે ચાર ચાર ગોળી સવાર સાંજ લેવાની છે અને આમાંથી તમારે બપોરે અને રાતના ચાર ચાર ગોળી લેવાની છે. કઈ રીતે લેવાની તમને ખબર છે? તો આને છે ને તમારે હાથ નહીં અડકવાનો. એક બપોરે અને રાત્રે અને એક સવાર અને સાંજે. એ તો સમજાવ્યું હશે ને તમને કે કેવી રીતે લેવાની. ઢાંકણામાં ચાર ગોળી લઈને એમ જ ચૂસી જવાની. હાથ અડાડવાનો નહીં અને ખાવા અને કશું ખાવા કે પીવાનું નહીં 10-15 મિનિટ આગળ કે પાછળ. અને જો કોઈ પરેજી રાખવાની એટલે એવું તો નથી, પણ હા તમે આ દવા પર પૂરી શ્રદ્ધા રાખજો. કે લાઈક તમે મંદિરમાં જતા હો તો તમને એવું દેખાય છે કે કઈ સામે આવતું હોય? ના. આમાં એવું જ છે, આમાં પ્રવાહી તમારા તાસીરના અનુરૂપ નાખવામાં આવે છે એટલે તમને 100% આનાથી ફેરફાર પડશે. ડોક્ટર મેડમ એક સવાલ હતો, આ અમે આટલી બધી દવા લેતા હતા અને આ આટલી નાની દવા, એ તો મને થોડું સમજાતું નથી. આ તાસીરની અનુરૂપની દવા છે, ચિંતા ના કરો, તમને 100% ફેર પડી જશે. અને બીજું કે મારા તરફથી કોઈ પરેજી રાખવામાં આવતી નથી, બટ ખાલી સ્ટ્રોંગ કોફી જો તમે પીતા હોય તો, અથવા કાચા ડુંગળી અને લસણ જો તમે સેવન કરતા હોય તો તમારે નહીં કરવાના. અને જો તમે કોઈ બાધા કે એવું કઈ રાખ્યું હોય તો એ હમણાં થોડા ટાઈમ માટે છોડી દેજો. સારું. કે આ દવા પર શ્રદ્ધા રાખશો ને તમને 110% રિઝલ્ટ મળી જશે. સારું. 15 દિવસની છે, 15 દિવસ પછી આપણે જોઈએ કે કેવો ફેર પડે છે. સારું ડોક્ટર.